માટે એક તમાશોનો વિષય ન બની જાઉં એ લેડીઝને કાયમ એ વાતનો ડર રહેતો હોય છે. જી બિલકુલ, અમારી સાથે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંબાતા પણ જોડાઈ ગયા છે. રુઝાનબેન, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. રુઝાનજી, મહિલા સશક્તિકરણની વાતો તો કરવામાં આવે છે, દરેક ક્ષેત્ર ક્યાંય મહિલા નથી પહોંચી એવું ક્ષેત્ર અત્યારે બાકી નથી, પરંતુ તો પણ આજે ગત બે દિવસોમાં અને બે દિવસોમાં નહીં ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ ઘણી સામે આવી છે મહિલા ઉપર અત્યાચારની. આજે રાજપથ ક્લબની જે કિશોરીઓ પર જે કોચ દ્વારા માર મારવામાં આવ્યો છે, કે પછી તમિલનાડુની વાત હોય, જયપુરની વાત હોય, આ બધી ઘટનાઓને કઈ રીતે મૂલવી શકાય? આપણે જે અત્યારે કહે છે કે આધુનિક જમાનામાં છીએ, ફોરવર્ડ છીએ, જેન્ડર ઇક્વેલિટીની વાત કરીએ છીએ, બેટી બચાવો બેટી પઢાવોની વાત કરીએ છીએ, પણ આ સત્ય અલગ છે. ને આ સત્ય એ છે કે આ લોકોની જે આ જે એ લોકો પર જે રીતે અત્યાચારો જાત જાતની રીતે ડિફરન્ટ ડિફરન્ટ ફિલ્ડમાં અલગ અલગ રીતે અલગ અલગ ટાઈપથી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ બી આવી જાય છે આમાં, એ રીતે જે થાય છે. અને અનફોર્ચ્યુનેટલી તમે હું આપણે વાતો કરી રહ્યા છીએ, ઘણા વાતો એવું થાય છે કે કાનૂન છે, કાયદા છે, પછી કે છે ઇમ્પ્લિમેન્ટેશન નથી, એક્ઝિક્યુશન નથી, યુ નો ધેર આર લોટ ઓફ થિંગ્સ ઇન્વોલ્વ, ઇટ ઇઝ આ કંઈક સિંગલ આન્સર નથી. આજે પેપરમાં આવ્યું કે ભાઈ વર્લ્ડના 10 સુસાઇડમાંથી 4 સુસાઇડ ઇન્ડિયામાં થાય છે. એટલે તમે સમજો, વુમેનની વાત કરું છું, એટલે તમે સમજી શકો છો કે કેવી હાલત છે આપણી. અને પછી આપણે કહે છે કે આપણે ઇમર્જિંગ નેશન છીએ, ગ્રોઈંગ નેશન છીએ, આપણે સુપર પાવર બનવાના છીએ, પણ જ્યારે જે દેશની મહિલાઓ આવી રીતે હાલત થશે એ ક્યાંથી સુપર પાવર બનવાનું હતું? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે અત્યારે જ્યારે આપણે બધા જાગૃત સિટીઝનો છીએ, સારું છે આપણે વાતો કરીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે સૌથી વધારે જરૂર શું છે? ભાઈઓના માઇન્ડસેટની. જે ભાઈઓ મારે અંદર એક એવું છે કે આ લડત સ્ત્રી પુરુષની નથી, અને સાચી જ વાત છે, આ તો અચ્છી ને બુરાઈની લડત છે, પણ જોડે જોડે જે માઇન્ડસેટ, કારણ કે આપણે જે પેલું પેટ્રાઇકલ માઇન્ડસેટ, જે પિતૃત્વવાળા માઇન્ડસેટ, કે ભાઈ હું જ સર્વસ્થ, એટલે ભાઈઓ એટલે જેન્ટ્સ જ સર્વસ્થ, એ લોકો કે તે જ થવું જોઈએ, એ લોકોનું શું કહેવાય, હવે તો ચેન્જ થયું તો ના તો વારસો બી દીકરાને જ મળે, એટલે આ માઇન્ડસેટના લીધે અનફોર્ચ્યુનેટલી જે નાનું બાળક હોય છે એને આ બધું નથી ખબર, પણ એ જ્યારે જોય છે ત્યારે જે બાબો છે મોટો થાય છે તે સમજે છે કે હવે હું જ સર્વસ્થ, હું જ કરીશ, મારાથી ડોમેસ્ટિક વાયલન્સ બી થાય, મારાથી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ બી થાય, મારાથી બધું જ થઈ શકે અને મને કોઈ રોકી ના શકે, એટલે આ બધું વધતું જઈ રહ્યું છે. હવે આપણે જે માઇન્ડસેટ ચેન્જની વાત કરીએ છીએ, ઓબ્વિયસલી થોડો પ્રોસેસ ચાલુ થયો છે, આવું નોટ છે કે નથી ચાલુ થયો, પણ ઇટ ઇઝ અ લોંગ વે ટુ ગો. એટલે હવે માઇન્ડસેટ ચેન્જ માટે યુ નો જે આપણે દેશી ભાષામાં કહીએ શોક ટ્રીટમેન્ટ, ત્યારે બે ચીજ હોય કે ભાઈ માણસ થોડો બીમાર હોય તો આપણે ગોલી આપીએ, પછી વધારે થાય તો ઇન્જેક્શન આપે, ઓપરેશન કરે, જેમ ગાળો હોય તો પહેલા ગોલી હોય ને પછી વધારે શોક ટ્રીટમેન્ટ આપવો પડે. એટલે અનફોર્ચ્યુનેટલી હવે આજની તારીખમાં અગર આપણે આપણી દીકરીઓને બહેનોને બચાવી છે તો હવે શોક ટ્રીટમેન્ટોની જરૂર પડશે. ફોર્ચ્યુનેટલી અગર તમે પેલા રેપ કેસીસમાં જોવો, દીકરીઓના રેપ કેસીસમાં જોવો, તો મેં જોયું કે પેલું નવું ઓડિયન્સ આવ્યું ને મધ્યપ્રદેશ, ખાસ મધ્યપ્રદેશનું નામ આપીશ, કારણ કે એ લોકો બહુ જ સરસ કામ કરી રહ્યા છે કે દીકરીઓના જેટલા આવા કેસીસ છે ધડાધડ ફાંસીની સજાઓ ચાલુ કરી દીધી છે, પણ એક જગ્યાએથી નહીં ચાલે, આપણું 120 કરોડની વસ્તી છે, એટલે જ્યાં સુધી આપણે શોક ટ્રીટમેન્ટો ચાલુ નહીં કરશું ત્યાં સુધી આપણે બધા વાર્તા જ કરતા રહીશું. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ફર્સ્ટ વી સ્ટાર્ટ વિથ ધી સ્ટેપ્સ. આઈ નો ઇટ ઇઝ ડિફિકલ્ટ, આઈ નો ઇટ ઇઝ હાર્ડ, પણ અગર દીકરીઓને બચાવી હશે, ખાલી બોલવાથી બેટી પઢાવો બચાવવાથી નથી થતું, પણ સમાજને સુધરવાની ચોક્કસથી જરૂર છે.